જામનગર પોલીસે સોળ ઓક્ટોબરે ભૂમાફિયા જયેશ પટેલના કથિત આઠ સાગરીતોની ની ગુજસીટોક હેઠળ ધરપકડ કરી હતી સત્તર ઓક્ટોબરે આઠ આરોપીઓને રાજકોટ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે આઠ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓના નવ દિવસના રિમાન્ડ તથા પાંચ આરોપીઓના બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે મુજબ આજે મુકેશ અભંગી જીમ્મી ઉર્ફે જીગર આળતિયા પ્રફુલ પોપટના દિવસના પૂરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે બિલ્ડર મુકેશ અભંગીના વધુ સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે મુકેશ અભંગીના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે જીગર આડતિયા અને પ્રફુલ્લ પોપટને જેલ હવાલે કરવામાં આવ્યા છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા બજારમાં મગફળીના વેચાણ માટે ગઈકાલે રાત્રે કલાકથી આજે સવારે પાંચ કલાક દરમિયાન હજાર ગુણી મગફળીની આવક થઈ હતી ખુલ્લા બજારમાં ખેડૂતોને મગફળીના મણદીઠ રૂપિયા આઠસો પચાસથી થી ચૌદસો પાસઠ સુધીની રકમ મળી રહી છે જેની સરખામણીમાં ટેકાના ભાવે મણદીઠ રૂપિયા એક હજાર પચાસ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે પરંતુ ખેડૂતોને ખુલ્લા બજારમાં વધુ રકમ મળતી હોવાથી જામનગરમાં આજે એક પણ ખેડૂતે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું ન હતું જામનગરમાં છેલ્લા અડતાલીસ કલાકમાં કોરોના દસ દર્દીઓના મૃત્યુ થયા છે શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અને ઘાતકતા સતત ઘટી રહ્યા છે જામનગર શહેરમાં આજે કોરોનાના નવા પંદર કેસ નોંધાયા છે જ્યારે શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ અગિયાર કેસ સામે આવ્યા છે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના પાંત્રીસ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જામજોધપુરના વતની અને અમેરિકાના હ્યુસ્ટનમાં સ્થાયી થયેલા ગોપાલભાઈ વાલજીભાઈ સૌજાણીનું સિત્તોતેર વર્ષની ઉંમરે અમેરિકામાં નિધન થયું છે ગોપાલભાઈના પરિવારે જામજોધપુરમાં કોલેજના નવા બિલ્ડીંગ મોટા વડિયામાં આશ્રમ શાળા તથા છાત્રાલય માટે બહુમૂલ્ય આર્થિક યોગદાન આપ્યું છે જામજોધપુરમાં રોકડિયા હનુમાન મંદિર સંચાલિત અન્ન ક્ષેત્ર તથા જલારામ મંદિર તથા લોહાણા મહાજન વાડીમાં પણ તેમનું યોગદાન છે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે દાનની સરવાણી વહાવી ભામાશા તરીકે બિરુદ પામેલા સૌજાણી પરિવારના ગોપાલભાઈના નિધનથી સમગ્ર જામજોધપુર પંથકમાં તથા રઘુવંશી સમાજમાં શોકની લાગણી ફેલાય છે